હેલો ફેલો હિમંશ, મારું નામ યશ મહેતા છે અને આજે આપણે એડમિશન ગાઈડન્સ પર ઇન્ટરવ્યુ લેવાના છીએ મિસ્ટર હુસેન લીપડી વાળાનો, જે અભ્યાસ કરે છે જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદમાં. હાય હુસેન, હાઉ આર યુ? હાય હાય યશ, કેમ છે તું? હું મજામાં છું. બસ મજામાં ભાઈ. આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીશું એક્સપેન્સ સેશનથી. તો તમારી કોલેજની ટોટલ ફીસ કેટલી છે? અમારી કોલેજની ટોટલ ફીસ જનરલ કોટાના અંદર 7.5 લાખ, 7.9 લાખ, અને મેનેજમેન્ટ કોટામાં 14 લાખ છે. અને તમારી યુનિવર્સિટીની એક્ઝામ ફીસ કેટલી છે? યુનિવર્સિટીની 1225 રૂપિયા છે. ઓકે, અને હોસ્ટેલ ફીસ કેટલી છે? હોસ્ટેલ ફીસ 30,000 પર એનમ. અને મેસ ફીસ? મેસ ફીસ 2300 પર મંથ છે. ઓકે, અને કોઈ અધર એક્સ્ટ્રા ચાર્જિસ, ડિપોઝિટ ના, ઈ લાઇબ્રેરી કે એવો કોઈ અધર ચાર્જિસ ખરા? શું કહેવાય, હોસ્ટેલ ના અંદર 10,000 રૂપિયા ડિપોઝિટ હોય અને તમે જ્યારે હોસ્ટેલ છોડો તો ત્યારે તમારે પૈસા માછા મળી જાય. ઓકે, વાત કરી હવે એજ્યુકેશન સેક્શનની, તો તમારે કોર્સ કમ્પ્લીશન કેવી રીતે થાય? અમારે કોર્સ કમ્પ્લીશન અમને લોકડાઉન ના છતાં તો શું કહેવાય, આખું ઓનલાઈન કરાવ્યું. સારું હતું બહુ, અને એ લોકો ડિસેક્શનના ને બધાના વિડીયોઝ પણ મૂક્યા હતા, તો ડેમોન્સ્ટ્રેશન ને બધું થોડું હેલ્પ મળી ગઈ. બાકી તો હવે બધું સેલ્ફ ડિરેક્ટેડ જ છે, કોલેજ છે યાર. મેં માઇનર ટેસ્ટના અંદર જેમ જેમ રિજન પૂરા થાય કે સિસ્ટમ પૂરી થાય એમ એમ એ લોકો ટેસ્ટ લે છે, અને મેજર ટેસ્ટના અંદર પીરિયોડિક્સ, ઇન્ટરનલ્સ, પ્રિલિમ્સ એ તો એના ડ્યુરેશનના અંદર થયા જ છે. હવે એમાં કેવું કે હિમેટ, એમ્ફીબિયન અને બાયોકેમની જે લેબ છે ને એનામાં 3 બેચના અંદર સ્ટુડન્ટ ને ડિવાઈડ કરી દેવામાં આવેલા છે, તો એમાં વારા ફરતી સ્વિચ થતું રહે. ઓકે, અને તમારે ડિસેક્શન હોલની વાત કરીએ તો કેટલા સ્ટુડન્ટ્સ વચ્ચે હોલ છે, અને ડિસેક્શન તમે કરો છો અથવા પ્રોફેસર્સ તરીકે આવે છે? અમારે ડિસેક્શન હોલના અંદર પર બોડી 25 સ્ટુડન્ટ્સ છે, અને એના અંદર કેવું હોય કે તમારો રોલ નંબર આવે ને તો તમારે કરવું જ પડે ડિસેક્શન, રોલ નંબર વાઇઝ જ છે આખું. ઓકે, અને તમારી કોલેજમાં કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી અને રીડિંગ રૂમની વ્યવસ્થા કઈ રીતે? લાઇબ્રેરી અને કમ્પ્યુટર લેબ સાથે છે. લાઇબ્રેરી અરાઉન્ડ રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી હોય છે, અને રીડિંગ રૂમ રાતે 12 વાગ્યા સુધીના ખુલ્લા હોય છે. આપણે વાત કરીએ કોલેજનું ડિસિપ્લિન કેવું છે, મતલબ અટેન્ડન્સ બાબતે, અધર કોઈ અટેન્ડન્સ બાબતે થોડું, અટેન્ડન્સ બાબતે થોડું સ્ટ્રિક્ટ છે, અને બાકી ડિસિપ્લિન તો થોડું રાખવું પડે એવું છે. હવે થોડું ડિસિપ્લિન મતલબ મેડિકલ સ્ટુડન્ટ તરીકે તમારે રાખવું જ, જળવવું જ પડે એવું છે. સ્કોલરશીપ માટે અપ્લાય કરવું હોય તો એના માટે એ લોકો બધું બહુ ફ્રેન્ડલી છે, એ લોકો તમારે સારી રીતે ઇન્ફોર્મ કરી આપે. ઓકે, તમારી કોલેજના લેક્ચર હોલ વિશે થોડું જણાવો. અમારે લેક્ચર હોલ અરાઉન્ડ 200 સ્ટુડન્ટ્સની કેપેસિટીનું છે, અને એના અંદર અમે 150 સ્ટુડન્ટ્સ જેટલા, હમણાં સીટ્સ 150 છે તો 150 સ્ટુડન્ટ્સ બેસે છે. એમાં પાછું એવું છે કે જે સ્ટુડન્ટ્સને છૂટા એમ રેન્ડમ નહીં બેસવાનું, પાછું રોલ નંબર વાઇઝ સીટ્સ ડિનોટેડ છે, તો એટલે થોડું એ બાબતના કારણે જ અટેન્ડન્સ થોડી સ્ટ્રિક્ટ છે અહીંયા. અમારી કોલેજમાં પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ કન્ડક્ટ થાય છે, તમારે કંઈ ખરું? ના ના, કશું જ નહીં, એવું કશું નથી, પેરેન્ટ ટીચર મીટિંગ નથી થતી. ઓકે, અને આપણે વાત કરીએ આપણા નવા કરિક્યુલમમાં એકો મોડ્યુલ્સ છે, અર્લી ક્લિનિકલ એક્સપોઝર છે, સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગ છે, તો એમાં કઈ રીતે ભણાવે છે? એમાં અર્લી ક્લિનિકલ એક્સપોઝર ના અંદર કેસ ડિસ્કશન્સ થાય બધા અલગ અલગ ટોપિક્સ ના ઉપર, પછી એટકોમ જે એથિક્સ એન્ડ મોરાલિટી છે એના ઉપર અમારે આપણે ફાઉન્ડેશન કોર્સ ના અંદર અમારે ખાસા એવા લેક્ચર્સ થયેલા, અને સારું છે એમ. જે મતલબ જે વસ્તુ એ લોકોનો જે સાર છે એટકોમનો એ સારી રીતે કરે છે એ લોકો. ઓકે, વાત કરીએ હવે હોસ્ટેલની, તો તમારા હોસ્ટેલમાં રૂમ ફેસિલિટી
શું છે, કેટલા શેરિંગ છે, એસી છે, નોન એસી રૂમ્સ? અમારા હોસ્ટેલના અંદર ટુ શેરિંગ રૂમ્સ છે, અને એમાં પણ એસી તમારે નખાવવું હોય તો તમારા એક્સપેન્સ પર તમે નખાવી શકો છો. ઓકે, અને તમારે ટોયલેટ્સ એટેચ છે, કોમન છે? અટેચ છે, અટેચ છે. અને ઓવરઓલ ક્લીનલીનેસ કે જે મતલબ રૂમની સાફ સફાઈ, લોબીની સાફ સફાઈ, રૂમની સાફ સફાઈ ને બધું રેગ્યુલર છે, એવરીડે રૂમ અને લોબીની સાફ સફાઈ થઈ જાય છે, તો એ સારી બાબત છે. તમારે હોટ વોટર, કોલ્ડ વોટર ની અથવા ઇલેક્ટ્રિસિટી ની કઈ વ્યવસ્થા છે? ઇલેક્ટ્રિસિટી તો 24/7 હોય છે, અને હોટ વોટર માટે સવારે 7 o'clock ટુ 9 o'clock સુધી અવેલેબલ હોય છે હોટ વોટર. ઓકે, અને વાઈફાઈ અવેલેબલ છે તમારી હોસ્ટેલમાં? ના ના, વાઈફાઈ નથી. અને હવે અમને તમારા કેમ્પસ વિશે જણાવશો, મતલબ ખાલી મેડિકલ કોલેજ જ છે, અધર પ્લેગ્રાઉન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું કેમ્પસ છે? એમાં એવું છે કે મેડિકલ કોલેજ છે, સાથે હોસ્ટેલ છે, અને એક વોલીબોલ કોર્ટ છે, એક ક્રિકેટ રમવા માટેની જગ્યા છે, અને એક ફૂટબોલ કોર્ટ છે. ક્રિકેટ રમવા માટેની જગ્યા એટલે ગ્રાઉન્ડ નથી એમ, સ્પેસિફિક નાનું છે એમ, કમ્પેર્ડ ગ્રાઉન્ડ ના કહેવાય એમ. અને ઓવરઓલ એન્વાયરમેન્ટ કેમ્પસ ની અંદર નું કેવું છે? ગ્રીનરી સારી છે અને ક્લીનલીનેસ પણ બહુ છે એમ. ઓકે, અને ફ્રીડમ ની વાત કરીએ તો કેમ્પસ ની અંદર ફ્રીડમ છે અથવા તમારા કોલેજ ના ટાઈમ રિસ્ટ્રિક્શન શું છે? કોલેજ નો ટાઈમ સવારે 9 વાગ્યાથી 5 વાગ્યાનો હોય છે, અને બાકી તો કોઈ આમ કેમ્પસ રિસ્ટ્રિક્શન્સ નહીં હોતા કે તમે કેમ્પસમાં તો ફરી શકો, પર હા, હોસ્ટેલ ટાઈમિંગ્સ તમારે મેન્ટેન કરવા પડે. કેટલા વાગ્યા સુધી હોય રાત્રે? બોયઝ હોસ્ટેલના અંદર અરાઉન્ડ રાતે 12 o'clock સુધીનો છે, 11 o'clock 12 o'clock સુધી. ઓકે, અને સિક્યુરિટી કઈ રીતે છે કેમ્પસની અંદર? કેમ્પસ ના અંદર તમે એન્ટ્રી મારશો તો તમારું નામ, રૂમ નંબર બધું લેશે, એટલે રજીસ્ટર મેન્ટેન સારો કરે છે લોકો, આખું રજીસ્ટર મેન્ટેન છે. ઓકે, વાત કરીએ હવે મેસ ની તો તમારે મેસ માં ફૂડ કેવું હોય છે, કેટલી વખત મળે છે? મેસ માં ફૂડ અમારે, ફૂડ તો ઓકે મીડિયોકર, અને ફૂડ 3 times, મતલબ બ્રેકફાસ્ટ લંચ અને ડિનર 3 times એ લોકો અવેલેબલ રાખે છે. ઓકે, અને હાઇજીન કેવી છે મેસની? હાઇજીન સારી છે, ક્લીન, વેરી ક્લીન. કેમ્પસ ની અંદર બીજી કોઈ કેન્ટીન કે એવી કોઈ ફેસિલિટી ખરી? કેન્ટીન, કોલેજ કેન્ટીન છે, ત્યાં પણ તમે લંચ અને ડિનર લઈ શકો છો. પછી હોસ્પિટલ કેન્ટીન છે, ત્યાં પણ તમે લંચ અને ડિનર કરી શકો છો. હવે વાત કરીએ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, મતલબ તમારે સેમિનાર કે અધર કોઈ ક્વિઝ કોમ્પિટિશન, એકેડેમિક એવું કંઈ કન્ડક્ટ થાય? હા, અમારે બાયોકેમિસ્ટ્રીના અંદર આ લોકો બાયોકેમિસ્ટ્રીની ક્વિઝ કન્ડક્ટ કરે છે, અને બાકી ક્લાસના અંદર મતલબ સેમિનાર્સ ને એવું બધું હોય કે આ ટોપિક પર તમારે બોલવાનું હોય કે તમારે પ્રેઝન્ટેશન કરવાનું હોય, તો એવું બધું હોય છે. કે અને વાત કરીએ હવે કોઈ મેજર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ, અમારે ફિએસ્ટા હતું એવું, કે કલ્ચરલ એક્ટિવિટી મેજર હોય? અમારે ઇન્ફિનિટી કરીને થાય છે, ઇન્ફિનિટી અમારે કોલેજનું ફેસ્ટ છે, એમાં બધું હોય, ટુર્નામેન્ટ હોય, બેડમિન્ટનની, ફૂટબોલની, ક્રિકેટની, બધું સારું હોય છે, આખો એકદમ બહુ મસ્ત હોય છે. અને ડે સેલિબ્રેશન અને ફ્રેશર્સ? ડે સેલિબ્રેશન અમારે ત્યાં ઇન્ફિનિટી વખતે જ થાય છે, અને ફ્રેશર્સ તમ આપણે આવીએ, એન્ટ્રી લઈએ કોલેજના અંદર, એના અરાઉન્ડ 1 monthના અંદર થઈ જાય છે. અને વાત કરીએ હવે હોસ્પિટલ ની તો તમારી હોસ્પિટલ પ્રાઇવેટ છે, ગવર્નમેન્ટ છે, ટ્રસ્ટ ની કઈ રીતે છે? એટલે ગુજરાત કેન્સર સોસાયટી જે ટ્રસ્ટ છે એ રન કરે છે આ હોસ્પિટલ ને, અને 1000 બેડ્સ ની કેપેસિટી છે. અને પેશન્ટ ફ્લો કેવો છે? પેશન્ટ ફ્લો સારો છે. સીટી સ્કેન અમારે અવેલેબલ છે? હા, સીટી સ્કેન અમારે અવેલેબલ છે. અને પોસ્ટમોર્ટમ? પોસ્ટમોર્ટમ પણ અવેલેબલ છે. અમને તમારા કેઝ્યુઅલ્ટી અને ટ્રોમા સેન્ટર વિશે જણાવો. કેઝ્યુઅલ્ટી સેન્ટર ના અંદર એ લોકો અરાઉન્ડ 10-20 બેડ જેટલા એ કેપેસિટી છે, અને પેલું આપણે હાઈ એન્ડ આઈસીયુ કહીએ ને એવું છે કેઝ્યુઅલ્ટી સેન્ટર પણ, એમ મતલબ ઇક્વિપમેન્ટ્સ એન્ડ સ્ટફ ઇઝ વેરી ગુડ એમ. ઓકે,
હવે વાત કરીએ તમારી કેમ્પસની બહારનો સિટી એરિયા કેવો છે, મતલબ અમદાવાદમાં કઈ જગ્યાએ લોકેટેડ આપણે મેઇનલી તો આપણે ઓલ્ડ અમદાવાદના અંદર છે, સરસપુર બાજુ. અને સિટી એરિયામાં તમારે આજુબાજુ તમારે બાપુનગર પડે, તો ત્યાં પણ તમારે જે પણ જરૂરિયાતની વસ્તુ હોય ને એ બધી મળી રહે. એમ ઓકે. અને કેમ્પસની બહાર ફ્રીડમ અને સિક્યુરિટી કેવા છે? કેમ્પસના બહારનો ટાઈમિંગ, તમારે કેમ્પસના અંદર આવવા પહેલાં અરાઉન્ડ કંઈ 10:30 સુધી, 10:30 11 o'clock સુધીનો છે. તમે એના પછી તમે બાય 12 સુધી તમે હોસ્ટેલ જતા રહેવું છે. અને કોઈને ટ્રાન્સપોર્ટ માટે, કોઈને સૌરાષ્ટ્ર થી આવવું હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત થી તમારે કોલેજ સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકે? ટ્રેન, હવે બસીસ? બસીસ જીએસઆરટીસી ની, વોલ્વો ને બધું અવેલેબલ હોય છે. અને કાલુપુર રેલવે સ્ટેશન પણ પાસે છે, તો જે સાઉથ ગુજરાતી બાય ટ્રેન લોકો આવતા હોય તો એ લોકોને પણ ઇઝી પડે. નોર્થ ગુજરાતથી પણ આવતા હોય તો એ લોકોને બસીસની પણ ફેસિલિટી મળી રહે. પાસે જ છે બધું, એટલું પણ દૂર ઓકે, નથી. ગીતા મંદિર અને કાલુપુર બધું પાસે જ પડે એમ. બરાબર. તમારે હવે સિનિયર જુનિયર રિલેશન કેવા છે કોલેજ? સારા છે, એવરીવન ઇઝ વેરી ફ્રેન્ડલી. અને તમારે કોઈ પણ કઈ વસ્તુ પૂછવી હોય કે કશું પણ કરવું હોય ને તો બહુ ફ્રેન્ડલી છે એમ. હવે લાસ્ટમાં તમારે કોઈ સ્પેશિયલ મેસેજ આપવો હોય ઓવરઓલ એડમિશન બાબતે અથવા તમારી જીસીએસ પર્ટિક્યુલર બાબતે, તો અહીંયા આવો તો અમારું વેલકમ જ છે. અને કોલેજ ખરેખર સારી છે, ફેકલ્ટી ને બધું. તો એટલે હોપ કે તમે લોકો ચૂઝ કરો જીસીએસ મેડિકલ કોલેજ ને તમારા એડમિશન ક્રાઇટેરિયાના અંદર. ઓકે. ટીમ મેડિકો ડાયરીસ તરફથી ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ વેરી થેન્ક યુ ફોર મચ. હેવિંગ મી.